પાટણ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ કાર્યાલય ખાતે ગતરોજ 24મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ જિલ્લાના 39 નિવૃત્ત શિક્ષકોનું અને પાટણ જિલ્લાના SSC અને HSCમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું તથા નવનિયુક્ત આચાર્યશ્રી અને શિક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં કોરોના કાળમાં જે પણ શિક્ષકોનું દુઃખદ અવસાન થયું છે તેમને યાદ કરીને 2 મિનિટ મૌન પાળી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સંઘના પ્રમુખ શ્રી અમૃતભાઈ દેસાઈ દ્વારા સૌ મહેમાનોને શાબ્દિક પરિચય અને સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વશરામભાઈ જોશીએ સૌ નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિમય જીવન સુખમય અને આનંદમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી હસમુખભાઈ ગોરે તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કર્યા હતા। જ્યારે કપૂરજી ઠાકોર અને જશુભાઈ રાવલે બોર્ડ દ્વારા થયેલ વિવિધ પ્રશ્નોના નિરાકરણ વિશે ચર્ચા કરી હતી। નિવૃત્ત શિક્ષક દિલીપભાઈ દવે સંગઠન શક્તિનું મહત્વ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા।